વિરામ બાદ આગળ વાત કરીએ તો દાહોદ એસપી પોલીસે બાતમીના આધારે વિમલનો જથ્થો ભરેલી આઈસર અને બે આરોપીઓને ઝડપી પાડ્યા. દાહોદ લોકડાઉન સમયે તમાકુનો કારોબાર કરતા વેપારીઓ દાહોદ પોલીસની કામગીરીથી ફફડાટ ફેલાવા પામ્યો છે અને લોકડાઉન સમયે ચોરી સુપીથી પ્રતિબંધિત ચીજવસ્તુઓના કારાબજારીઓ ત્રણ ગણા ભાવ સાથે વેચતા હોવાનું પણ જાણવા મળ્યું છે. ત્યારે દાહોદની લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ રાત્રિના સમયે 24 થેલા વિમરજીની કિંમત 6,05,000 અને આઈસર ગાડી મળી રૂપિયા 14,05,000 લાખનો મુદ્દા રૂપિયાનો મુદ્દામાલ સાથે બે આરોપીઓ સામે ગુનો નોંધી તેમની પણ ઝડપી પાડ્યા હતા. દાહોદના દેલસર ગામે યક્ષ કોમ્પ્લેક્ષની પાછળ શ્રીરામ કમ્પાઉન્ડમાંથી આઈસર ટેમ્પામાં વિમલનો મોટો જથ્થો દાહોદ પોલીસે ઝડપી પાડ્યો હતો. ત્યારે છેલ્લા 3 દિવસમાં દાહોદ પોલીસ વિમલ મિરાજના મોટા પ્રમાણમાં જથ્થો ઝડપી પાડ્યો હતો અને લોકડાઉન હોવા છતાં આટલો મોટો તમાકુનો જથ્થો ક્યાંથી આવ્યો તે દિશામાં દાહોદ પોલીસ તપાસ હાથ ધરી છે. તેમજ લોકડાઉનમાં વિમલ તેમજ તમાકુનો કારો વેપાર મોટા પાયે થતો હોવાનું સામે આવ્યું છે. વિમલ મિરાજના કારા કારોબારને પોલીસે નિષ્ફળ બનાવતા આવા કપરા સમયમાં લોકોના ખિસ્સા હરવા કરતા કારા બજારીઓમાં ફફડાટ ફેલાવા પામ્યો છે. ત્યારે દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે વિમલનો જથ્થો ઝડપી પાડી જિલ્લા કલેક્ટરના જાહેરનામાના ભંગ બદલ 188 કલમ મુજબની કાર્યવાહી મુજબની પ્રતિબંધિત ચીજવસ્તુઓની હેરફેર કરવા બદલ દાહોદ તાલુકા પોલીસ મથકે બે લોકો સામે ફરિયાદ નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. નઈમ મુંડા, ZSTV, દાહોદ.